हेलो विद्यार्थी मित्रों, आपने गया लेक्चर में काबुली ये अर्धो पाठ सीख्या हता। हवे काबुली एने पूछे छे कि तू सासरे क्यारे जाइस, तो एनाथी आपणे आगळ हवे जोईशुं। मिनीना मन में के सासरू ए कोई गाम हशे, एटले मिनी पूछे, हे काबुली, सासरामां तारा देशनी जेम द्राक्षना वेला होय खरा? એટલે એને એમ કે સાસુ તો કોઈ ગામનું નામ હશે, નાની નમતી છોકરી હતી એટલે એને કઈ ખબર પડી નહીં કે સાસુ કોને કહેવાય એમ। એટલે એમ કે દ્રાક્ષના વેલા હોય ત્યાં, તો તેની ઉપરથી આપણે ધરાય ધરાય અને દ્રાક્ષ ખાઈ શકીએ। સાસરામાં તારા દેશના જેવા પહાડ હોય ખરા? એટલે કે સાસરામાં પહાડ પણ હોય છે, તો તેની ઉપર બરફ જેવું ઠંડુ પાણી ખળખળ વહી જતું હોય અને આપણે ધરાય ધરાયને પીએ। એટલે એને એમ કે કોઈ ગામનું નામ હશે, તો ત્યાં દ્રાક્ષના વેલા હોય, ત્યાં પહાડો હોય, ત્યાં નદીઓ હોય, એવું મિનીના મનમાં હતું। કાબુલી કહે, ના, મેં તને મારા દેશની વાત કહી છે, એ દેશ નથી, ત્યાં તો સવારમાં જ ચક્કી પીસવા પડે, પાણી નીકાળના પડે અને સાંજે જાડી મોટી રોટી મળે। સાસરામાં કઈ મારા જેવો દેશનું ના હોય, ત્યાં તો શું હોય, સવારમાં ચક્કી એટલે કે ઘંટી પીસવી પડે, પછી ત્યાં પાણી કાઢવું પડે અને સાંજે તમને જાડી જાડી રોટલી ખાવા મળે। મિની કહે, એવા સાસરે કોણ જઈશ? તું જઈશ કાબુલી? એટલે મિનીને તો થયું કે આવું તો ના જવાય, સવારમાં ઘંટી પીસવાની, જાડી રોટલી ખાવાની, પાણી કાઢવાનું, એવું બધું આપણને ના ફાવે, એટલે હું તો કઈ નહીં જાઉં, તું સાસરે જઈશ ખરો? મિનીના બાપને હવે લાગતું કે મિની હાથમાંથી ગઈ। મિનીની માને લાગતું કે આ કાબુલી એક દિવસ છોકરીને ઉપાડી જશે। પહેલા શું આમ કાબુલી ફકીર જેવો લાગે, એટલે એમ કે આ જો મારી છોકરી જોડે બહુ જ મિત્રતા બાંધી છે, તો એક દિવસ એ મારી છોકરીને ઉપાડી જશે। પણ કાબુલીની સાથે છોકરીને ખૂબ ગમત આવે, એના મા બાપુજી બંનેને નહોતું ગમતું, પણ મિનીને કાબુલી સાથે ખૂબ મજા આવતી હતી, તે મા બાપ બંનેને ન ગમે, એટલે કાબુલી આવે ત્યારે એની ઉપર નજર રાખે પણ તેની આવવાની ના ના કહે। એટલે કાબુલી આવે તો એની સામે નજર રાખે ખરા, પણ કાબુલીને આવવાની ના ન કહે, કારણ કે એની સાથે મિનીને ખૂબ ગમતું હતું। પણ મિનીને કાબુલી લઈ જાય તે પહેલા એક દિવસ તેના ઘર પાસેથી સિપાઈ કાબુલીને લઈ જતા હતા, એટલે એમના મનમાં જે વહેમ હતો કે આ મિનીને કોઈક દિવસ કાબુલી લઈ જશે, પણ એક દિવસ એમણે જોયું કે એમના ઘર આગળથી કાબુલીને સિપાઈ લઈ જતા હતા। મિનીએ તે જોઈને બૂમ પાડી, કાબુલી કાબુલી આવ આવ। કાબુલીએ હસીને હાથ ઊંચા કરી હાથકડી બતાવી, કહ્યું, ના મિની, હું તો સાસરે જાઉં છું। એટલે એમણે એના હાથમાં હાથકડી પહેરેલી હતી અને સિપાહીઓ એને લઈ જતા હતા, તો કાબુલીએ મિનીને શું કહ્યું કે હું તો સાસરે જઉં છું। મિનીએ બાપાને પૂછ્યું, કાબુલીને સાસરે કેમ લઈ જાય છે? એટલે એને એમ કે આ સાસરે તો પેલી એને ચક્કી પીસવાનું કીધું હતું, પાણી કાઢવાનું કીધું હતું, એમ કે આવું બધું એમ કે આ કાબુલીને કેમ સાસરે લઈ જવામાં આવે છે? મિનીના બાપે કહ્યું, કાબુલીએ કોઈને છરી મારી એટલે સિપાહી એને પકડી જાય છે। એના બાપુએ શું કહ્યું મિનીને? કે કાબુલીએ કોઈકને છરી મારી દીધી છે એટલે આ સિપાહીઓ એને પકડી જાય છે। મિની કહે, ના બાપુ, કાબુલી કોઈને છરી ના મારે। મિનીના મનમાં વિશ્વાસ હતો કે કાબુલી આવું કામ કોઈ દિવસ કરે નહીં। સિપાહી એને ક્યાં લઈ જશે? ત્યાં એને સિપાહી છરી મારશે? બાપા કહે, ના, છરી નહીં મારે, પણ ઘંટી એ દળાવશે, પાણી કઢાવશે, ખૂબ કામ કરાવશે અને જાડી મોટી રોટલી ખાવા આપશે। એટલે એના બાપાએ શું કહ્યું કે એને છરી તો નહીં મારે સિપાહીઓ, પણ શું કરશે, એને જે પેલું કાબુલીએ સાસરાનું કર્યું હતું ને એવું કહ્યું કે ઘંટીમાં દળાવે, પાણી કઢાવે, ખૂબ કામ કરાવે અને જાડી રોટલી ખાવા આપે। મિની કહે, હે બાપા, એવું તો સાસરામાં હોય છે, એવું કાબુલી કહેતો હતો, એને સિપાહી સાસરે લઈ ગયા? મિનીના બાપા તો ખડખડાટ હસી પડ્યા,
ના બેન ના એને કેદમાં લઈ ગયા જેલમાં એટલે પેલું જે સાસરાનું કહ્યું હતું ને તો કે એને સાસરે નથી લઈ ગયા એને તો ક્યાં લઈ ગયા કેદમાં એને જેલમાં લઈ ગયા છે એ વાતને તો 7 વર્ષ વહી ગયા 7-8 વર્ષના વાણા વહી ગયા અને એ ઉપરાંત હવે મિની મોટી પણ થવા લાગી એટલે મિનીના લગ્ન લેવાયા હતા મિનીના લગ્નમાં આંગણામાં મોટો માંડવો બંધાયો હતો ચોકમાં મોટા સાથિયા પુરાયા હતા કારણ કે લગ્ન ઘરમાં લેવાયા હતા એટલે સાથિયા પુરવામાં આવ્યા હતા માંડવો બંધવામાં આવ્યો હતો શરણાઈઓ વાગતી હતી અને મધુરી શરણાઈ વગાડી રહ્યા હતા હવે મિની ઘર છોડીને સાસરે જશે એનું દિલ માયના બાપાના દિલમાં એનું ખૂબ દુઃખ હતું એને એવામાં મેલકેલા કપડાવાળો ઊંચો પહાડ જેવો લાગતો પણ ગાલ ઉપર અને કપાળ ઉપર કરચલી પડેલો એક માણસ દરવાજો ઉગાડીને અંદર આવ્યો મિનીના બાપે એને ઓળખી ન શક્યો કારણ કે 7-8 વર્ષ વહી ગયા હતા અને કાબુલી જેલમાં રહ્યો હતો એટલે એ ઓળખી શકાયો નહીં પણ જરા ધારીને જોતા જણાય તો એ પેલો કાબુલી હતો મિનીના બાપને થયું કે હવે મંગળ દાળી એટલે કે આજે મંગળમય વાતાવરણ છે મિનીના લગ્ન લેવાઈ રહ્યા છે તો આ ખૂની અહીંયા શા માટે આવ્યો હશે એમ કે પણ પેલાએ તો પૂછ્યું મિની ક્યાં છે મિનીના બાપે ઝટ જવાબ દીધો કે મિની અહીંયા નથી તમે બીજી કોઈ વાર આવજો એટલે એના બાપને થયું કે આ અત્યારે તો અમારું મંગળમય વાતાવરણ છે એના લગ્ન લેવાઈ રહ્યા છે અને આવો અમંગળ જેવો થઈ અને આ કેદી કે જે ખૂની છે એ અહીંયા અત્યારે શા માટે આવે એટલે એને કહી દીધું કે અત્યારે મિની અહીંયા નથી એટલે એ ઉદાસ થઈને બહાર નીકળી ગયો મિનીના બાપાને આગલા દિવસો યાદ આવ્યા કાબુલીને પાછો બોલાવવાનું તેને મન થયું ત્યાં તો કાબુલી જ પાછો આવ્યો તેને પહેલા થોડાના દિવસો યાદ આવ્યા કે મિની એની સાથે કેવું રમતી હતી અને એની સાથે એને ગમતું હતું એટલે એ કાબુલીને બોલાવવા જતો હતો ત્યાં કાબુલી પાછો આવ્યો ખિસ્સામાંથી એક પડીકું કાઢ્યું બદામ પિસ્તા અને દ્રાક્ષ તે બિચારો કોઈ બીજા કાબુલી પાસેથી માંગી લાવ્યો હતો કારણ કે એ તો 7 વર્ષથી જેલમાં હતો એટલે એની પાસે કોઈ સૂકો મેવો નહોતો પણ બીજા કાબુલી પાસેથી એ માંગી અને પડીકામાં બદામ પિસ્તા કાજુ અને દ્રાક્ષ લઈ આવ્યો હતો તેના મનમાં કે મિની તો 10 વર્ષ ઉપર હતી એટલી જ હશે હવે મિની તો મોટી થઈ ગઈ 10 વર્ષ પછી તમે જુઓ તો છોકરી તો મોટી થઈ ગઈ હોય ને એટલે એને તો પણ એના મનમાં એવું હતું કે મિની નાની બચ્ચી છે એની આંખમાં પાણી આવ્યા એણે કહ્યું વારો સાહેબ મિની ના હોય તો કંઈ નહીં પણ એને બદામ પિસ્તા અને આ દ્રાક્ષ જે હું લાવ્યો છું તે એને આપી દેજો હવે મિનીના બાપાને દયા આવી આવું એણે જોયું એટલે એને દયા આવી કાબુલી જેલમાંથી છૂટીને આવ્યો છે એને ચોક્કસ પૈસાની જરૂર હશે એટલે એમ માની અને પેલું પડીકું લઈ અને એ પૈસા આપવા માટે જતો હતો કે એને જેલમાંથી આવ્યો છે એટલે પૈસાની જરૂર હશે તો આ થોડો સૂકો મેવો વેચી અને પૈસા લેવા માંગતો હશે એટલે એણે પૈસા આપવાનો પ્રયત્ન કર્યો કાબુલીની આંખમાંથી આંસુની ધારા ચાલી ઘડીક પછી શાંત થઈ તેણે કહ્યું માફ કરજો સાહેબ પૈસા માટે હું નથી આવ્યો દેશમાં તમારી મિની જેવી મારે દીકરી છે તમારી દીકરીને જોઈ અને હું મારી દીકરીને જોતો એમ હરખાઈ જાઉં છું એટલે એ વખતે કાબુલીએ કહ્યું કે હું અહીંયા પૈસા લેવા માટે નથી આવ્યો પણ તમારી મિની જેટલી દીકરી મારા વતનમાં પણ મારી દીકરી છે અને મિનીને જોઈને મને મારી દીકરી યાદ આવે છે એના માટે હું એમ કે મિનીને મળવા આવ્યો છું અને મિનીને જોઉં તો જાણે મારી દીકરીને મળ્યો હોઉં એટલો બધો આનંદ મને થાય છે એટલા માટે હું મિનીને મળવા આવ્યો છું એમ કહીને પોતાના ચોર ખિસ્સામાંથી એક કરચલી પડેલો કાગળ કાઢ્યો અને જમીન પર ઉકેલી તેની ગળી ઉકેલી મિનીના બાપ આગળ ધર્યો કાગળ ઉપર કાબુલીની દીકરીના કુંભળી આંગળીઓવાળા હાથની સહીએ રંગીને છાપ હતી એ કાગળની અંદર એણે કેટલો સાચવી રાખ્યો હતો કે પોતાની દીકરીના હાથની છાપ અંદર પાડેલી હતી
એટલે મિનીને જોઈને એને પોતાની દીકરી ખૂબ જ યાદ આવી જતી હતી અને પોતાની દીકરીને હાથની છાપ જોઈ અને પોતાની દીકરીને યાદ કરતો હતો. મિનીનો બાપ આ જોઈને સડક થઈ ગયો. સડક થઈ જવું એટલે સ્તબ્ધ થઈ જવું, આશ્ચર્ય પામી ગયો. એ કાબુલી વિશે જે એને વહેમ હતો મનમાં એ બિલકુલ ખોટો નીકળ્યો. એ પોતે મિનીમાં પોતાની દીકરીને જોતો હતો. મોટો પંડિત છે એ ભૂલી ગયો. મોટો પૈસાદાર મહેલમાં રહેનાર હતો તે ભૂલી ગયો અને એના મનમાં થયું આ આપે મારા બાપ જેવો બાપ છે. હું જેમ મિનીનો બાપ છું અને પોતે પૈસાદાર છે એ બધું ભૂલી ગયો. પણ બે બાપ જાણે સામસામે મળ્યા હોય, કાબુલી એની દીકરીનો બાપ અને આ મિનીનો બાપ, એટલે બંને બાપ એક સામે મળ્યા હોય એવું લાગી રહ્યું. તરત મિનીને એના બાપે બોલાવી પીઠી ચોળેલી ઘરેણા પહેરેલી મોટી ઊંચી થયેલી મિનીને કાબુલીની આગળ કેમ લવાય? એટલે એ વખતે એના લગ્ન હતા, લગ્ન થવાના હતા એટલે એને પીઠી ચોળેલી. લગ્ન પહેલાં પીઠી ચોળવામાં આવે છે, એ એક રિવાજ છે કે લગ્ન પહેલાં છોકરીને અને છોકરાને બંનેને પીઠી ચોળવામાં આવે છે. હવે આવી રીતે એને ઘરેણા સુંદર પહેરાવેલા છે, આવી રીતે તો એને કાબુલી સામે કેમ લવાય? ઘરમાંથી બહેરા હોય એટલે ઘરમાં જે બીજી સ્ત્રીઓ હતી એ લોકોએ ના પાડી કે લગ્ન લેવાયેલા છે, પીઠી ચોળાઈ ગઈ છે, એ છોકરીને આપણાથી બહાર લવાય નહીં. પણ એના બાપ એને ખેંચી લાવ્યા. ભલે ગમે તે થાય પણ એ એક બાપ હતા, એ મિનીને ઘરમાંથી બહાર લઈ આવ્યા. તેમણે કહ્યું, મિની ઓળખે છે તને? કિસમિસ અને બદામ ખવડાવનાર કાબુલીને, આ તને કાબુલીને તું ઓળખે છે? આ તને દ્રાક્ષ ખવડાવતો હતો, બદામ પિસ્તા ખવડાવતો હતો, એ કાબુલી છે એને તું ઓળખે છે? કાબુલી કાકાને પગે લાગ અને એમના આશીર્વાદ મેળવ. એના બાપનું શું, એનું અંતર ફરી ગયું, એનું મન ફરી ગયું, મનમાં પરિવર્તન આવી ગયું. એટલે એણે શું કહ્યું કે આ તારા કાબુલી કાકા છે, તું એમને પગે લાગી અને તું એમના આશીર્વાદ મેળવ. કાબુલી તો આટલી મોટી મિનીને જોઈને આભો બની ગયો. એને તો જાણે તેની નાની બચ્ચી હોય એવું લાગ્યું, પણ મિની તો અત્યારે મોટી થઈ ગઈ હતી એટલે એને જોઈ અને આશ્ચર્યચકિત થઈ ગયો. એને એકાએક યાદ આવ્યું કે પોતાની દીકરી પણ આટલી મોટી થઈ ગઈ હશે. અત્યારે તો પોતાની દીકરી પણ મિની જેટલી મોટી થઈ ગઈ હશે, પોતાની દીકરી પણ થોડી નાની ને નાની રહી હશે, એ પણ મિની જેટલી મોટી થઈ ગઈ હશે. એના મનમાં અનેક લાગણીઓ આવી ગઈ. જેમ તેમ શાંત થઈ બોલ્યો, મિની સાસરે જાય છે, સુખી થજે. એટલે કે હવે તારા લગ્ન થઈ જશે એટલે તું સાસરે જવાની અને તું તારા સાસરામાં સુખી રહે એવો આશીર્વાદ એને આપે છે. મિની તો કશું બોલી શકી નહીં, દૂરથી પગે લાગીને ચાલી ગઈ. પણ મિનીના બાપે કબાટમાંથી નોટો કાઢી પેલા કાબુલીના ખિસ્સામાં ઘાલીને કહ્યું, ભાઈ તું આજે ભલે આવ્યો, આ પૈસા લે અને તારા ઘર ભેગો થા, તારી મિનીને તારી રાહ જોતી હશે, તેને મળીને આશીર્વાદ દેજે કે મારી મિની સુખી થાય. મિનીના બાપનો એના હૃદયનું પરિવર્તન થઈ ગયું હતું એની વાત સાંભળીને. એટલે એણે શું કહ્યું કે હવે તું અહીંયા તારો સૂકો મેવો વેચવાનું બંધ કરી દે, હું તને આ પૈસા આપું છું અને તું આ પૈસા લઈ અને તારા દેશમાં પાછો જા, ત્યાં પાછો જઈ અને તારી દીકરીને પણ તું, તારી દીકરી મિની જેવી છે ને તો તારી મિની પણ તારી ત્યાં રાહ જોતી હશે, હવે એ પણ મિની જેવી મોટી થઈ ગઈ હશે, એને મળીને આશીર્વાદ દેજે અને મારી મિનીને પણ તું આશીર્વાદ આપજે કે મારી મિની પણ સુખી થાય. આમ એક કાબુલીવાળા અને મિનીની વાર્તા અને એના બાપનું એની કાબુલીવાળાની વાત સાંભળી એના બાપના હૃદયનું પણ પરિવર્તન થઈ ગયું અને એને પોતાની દીકરી જે યાદ આવી રહી હતી મિનીને જોઈને એ વસ્તુ બધી યાદ આવી મિનીને અને એને આશીર્વાદ આપે છે. એને કાબુલીને પાછો પોતાના દેશ મોકલી આપે છે, એને પૈસા પણ આપે છે અને આ રીતે કાબુલીવાળાની અને મિનીની દોસ્તી અહીંયા પૂરી થાય છે. આ પાઠ અહીંયા પૂરો થાય છે. એની PDFમાં આવશે એ હું તમને મોકલી આપીશ. એના શબ્દાર્થ તમે CW માં લખજો અને PDF પણ CW માં લખજો, વર્કબુકમાં પણ લખજો. થેન્ક યુ.